वीडियो में आप यूनिट 1 रेड 2 वाइल्ड सेवियर एट्ले कि वन्य जीवन रक्षक विषे जुयु कि जेमा अलीभाई नामना व्यक्ति है हिमालय पहाड़ों में खूब पगे चाली चाली गाँव गाम पहाड़े पहाड़ खूंदे दरमियान जो कोई अनुभव थे वन्य जीवों तो ये कारण जे कोई संबंधी मित्रों सगावालाओ है तो एमनी साथे शेर करे एम एक शेरिंग है राम सिंह फेमिली मेम्बर्स साथ के जेमा आप जो कि जमवा बेसे बे चार कोड़िया जो दादा जो है त्या आई हेड हार्डली हेड अ फ्यू पर्सन वेन आई हेड हर्ड सॉफ्ट फीवर ग्रोस मैं हजू तो मांड थोड़ाक कोड़िया मोड़ा में लीधा था त्याज मैंने अवाज संभाई नाजूक धीमो पूरकवा I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. મને અંદર ઘંટડી વાગી હું ચેતી ગયો કે આ અવાજ મારા અનુભવો પરથી મને ખાતરી છે કે એ બીજા કોઈનો નથી પણ એ છે રીંછનો. I quickly closed my tissue box and went low so that the smell of food in my body were not paid by the strong breeze to the monster. મેં તરત જ મારો ટ્રિફિક છે એ બંધ કર્યું હું ચૂકી ગયો અને એટલા માટે કે જેથી મારા જમવાની સુગંધ અને મારા શરીરના શ્વાસની સુગંધ જે છે એ આ મોન્સ્ટર એટલે કે આ રાક્ષસી પ્રાણી પાસે આ રાક્ષસ સુધી ના પહોંચ્યું આઈ ટુક માય મોન્સ્ટર વિથ ઇટ્સ વોન્ટેડ આયર્ન એન્ડ ઇન માય રાઇટ હેન્ડ એન્ડ અ બિગ ડબલ એજ્ડ નાઇફ ઇન માય લેફ્ટ મેં તરત જ મારી ડાંગ લઈ લીધી કે જેનો એક છેડો છે એ લોઢાનો અણીદાર ભાલા જેવો હતો અને મારા બીજા હાથમાં મેં બે ધાર ચાકુ બંને બાજુ ધાર હોય એવું ચાકુ છે એ મેં મારા ડાબા હાથમાં લઈ લીધું આઈ ક્રાઉડ કરી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન એન્ડ લુક ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી હું શરીરના ટેકે સાવચેતીથી ઘસડાઈ અને આગળ જવા લાગ્યો અને પહાડની ધાર પર એની હદ પર આવ્યો તો મેં જોયું કે નીચે ખૂબ ઊંડી સાંકડી એવી ખીણ આવેલી હતી સુન માય સ્પોટ સાઇડ ઓફ ટુ ચાઇનીઝ સ્નો લેપર્ડ કર્વ્સ ઓન અ સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઇન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન તરત જ મારી આંખમાં એક ચિત્ર આવ્યું કે મારી સામેની બાજુ આવેલ જે પહાડ હતું ત્યાં એક નાની એવી જમીનનો ભાગ હતો એના પર બે નાના એવા ચિત્તાના બચ્ચા ધાડ પર ત્યાં જોવા મળ્યા ઓ વાવ વોટ ઇટ લુક લાઈક આસ્ક નીલમ નીલમે પૂછ્યું ઓ તે કેવા લાગી રહ્યા હતા ધેર આર બ્યુટીફુલ ધેર ફ્લફી સ્નો વાઇટ ફરી કોટ મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો સેઈ ધ રિવાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિસ આઈસ નીલમના આશ્ચર્યથી નીલમે આશ્ચર્યથી પોતે પૂછ્યું કે તેઓ કેવા લાગી રહ્યા હતા એના જવાબમાં અલીભાઈએ કહ્યું કે તેઓ ખૂબ સુંદર હતા અને એના શરીર પર આવેલ જે રૂવાટી હતી એ એકદમ પહાડ પર આચ્છાદિત બરફને ખૂબ જ મળતી આવતી હતી અને જાણે તેઓ પોતે નજર સામે જ આ ચિત્ર હોય એ રીતે એનું જોઈ રહ્યા હતા જ્યારે વર્ણન કરી રહ્યા હતા ત્યારે વોટ આર ધ કર્વ્સ ડુઇંગ આસ્ક અર્જુન અર્જુન જે છે એ રામસિંહનો દીકરો છે અને નીલમનો ભાઈ એ પૂછે છે કે આ બચ્ચાઓ ત્યાં શું કરી રહ્યા હતા દે આર વેઇંગ ઇચ વન ક્રાઉચ ઓન ધ સ્નો એન્ડ રોલ ધ લવલી ગ્રીન આઈઝ એટ ઇચ અધર તેઓ ત્યાં રમી રહ્યા હતા અને એકબીજા પર પૂછપડતા કૂદતા બરફ પર ઠેકડા મારતા અને બંને એકબીજા પર પાછી નજર પણ રાખતા હતા ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર નાના બચ્ચાઓ જે હોય છે એ એકબીજા પર જ્યારે તોફાન મસ્તી રમત કરતા હોય છે તો જે રીતે કૂદકા મારી અને ડબ દઈને પડતા હોય છે એ જ રીતે આ બચ્ચાઓ છે એકબીજા પર કૂદકા મારી રહ્યા હતા દે વુડ રેસલ ફોર
પણ કરે છે, લિંગામસ્તી છે, માણસના બચ્ચાઓ કરે છે એ જ રીતે આ પ્રાણીઓના બચ્ચા પણ કરી રહ્યા હતા. થોડી વાર માટે લિંગામસ્તી કરી, પછી એકબીજા સામે ધીમે ધીમે હું હું કરીને ઉરકવા લાગ્યા. દેવ રાઉન્ડ અગેન એન્ડ રેસલ અગેન, આ જ ક્રિયા તેમણે ફરી ફરીને કરી. આ એક રમત હતી. વોચિંગ ધેમ વોઝ ફન, બટ આઈ વોઝ વરીડ ટુ બીકોઝ ધ મધર એવર ટુ નોટ બી સીન એનીવેર. તેમને આ રીતે રમતા જોવા એ ખૂબ જ સુંદર દ્રશ્ય હતું અને મને બહુ જ ગમતું હતું, મજા આવતી હતી. પણ મને સાથે સાથે ચિંતા પણ હતી કે કેમ કે આ બચ્ચાની માતા એવી મધર લેપર્ડ જે હતી, માદા ચિત્તા, એ ક્યાંય નજર આવી રહી હતી નહીં. ધ મધર ઇઝ વેરી ફ્યોશિયસ વેન શી ઇઝ વિથ હર કબ્સ. જ્યારે પણ એ તેના બચ્ચાઓ સાથે હોય છે ત્યારે એ ખૂબ વિકરાળ હોય છે. શા માટે? પોતાના બચ્ચાની રક્ષા માટે. આગળ લો તો કરશો એવી આશા છે. થેન્ક યુ.